સાહેબ, મહાદેવનું બહુ મહત્વ છે. આદિ શંકરાચાર્યજીએ વિવેક ચૂડામણી નામનો ગ્રંથ લખ્યો છે, અને એ વિવેક ચૂડામણી ગ્રંથની અંદર આદિ શંકરે એક સરસ મજાનો શ્લોક લખ્યો છે. દુર્લભમ ત્રયમેવૈતદ દેવાનુગ્રહ હૈતુકમ મનુષ્યત્વં મુમુક્ષુત્વં મહાપુરુષ સંશ્રયઃ. ત્રણ વસ્તુ છે ને, એ ત્રણ વસ્તુ માણસને મળવી દુર્લભ છે. આ કોના શબ્દો છે? શંકરાચાર્ય ભગવાનના છે. કઈ ત્રણ વસ્તુ મળવી દુર્લભ છે? પહેલામાં પહેલા કીધું મનુષ્યત્વ, માનવનો દેહ મળવો ને એ બહુ દુર્લભ છે. દેવત્વ મળવું દુર્લભ નથી કીધું શંકરાચાર્ય, કે દેવ થવું દુર્લભ નથી પણ માણસ થવું દુર્લભ છે. દેવ તો તમે થાઓ, થઈ શકો છો. નર એસી કરની કરે તો નરસે નારાયણ, એમાં શું મોટી વાત છે? દેવ થવું એટલે શું મોટી વાત? દેવ કેવી રીતે થવાય? વ્રત કરો, જપ કરો, તપ કરો, યજ્ઞ કરો એટલે દેવ બનો. સ્વર્ગમાં જવું એ સહેલું છે, કઈ અઘરું નથી. એટલે દેવત્વને અઘરું નથી કહ્યું શાસ્ત્રની અંદર. દેવત્વ તો મળવું સહેલું છે. અને ક્ષીણે પુણ્ય મૃત્યુ લોકમ વિશંતિ, ગીતાની અંદર ભગવાન કૃષ્ણ એ કહ્યું છે કે માણસ સત્કર્મ કરે, પુણ્ય કરે એટલે સ્વર્ગમાં જાય, સ્વર્ગોના ભોગ ભોગવે, અને વળી પાછું પુણ્ય ખલાસ થાય એટલે પાછો ક્યાં નાખી દેવામાં આવે? બેક ટુ પેવેલિયન, જાઓ ભાઈ પાછા મૃત્યુ લોક. કારણ કે સ્વર્ગની અંદર નવું પુણ્ય નથી થતું, એટલું યાદ રાખો. સ્વર્ગ છે એ કેવળ સુખભોગ માટે જ છે. તમે પૃથ્વી ઉપર જે પુણ્યો કર્યા છે એ પુણ્યના ફળ સ્વરૂપે તમને સ્વર્ગ મળ્યું છે, એમાં કેવળ તમે તમારા સુખોને જ ભોગવો, ત્યાં દુઃખ છે જ નહીં. સુખ ભોગવો અને પુણ્યનું બેલેન્સ ખલાસ થઈ જાય એટલે વળી પાછા ક્યાં આવો? ધરતી. એટલે દેવ થવું દુર્લભ નથી. અઘરું શું છે? મનુષ્ય થવું અઘરું છે. માનવનો દેહ મળવો એ અઘરો બતાવ્યો છે. અને એટલા માટે તો કહ્યું છે કે માનવનો દેહ કેમ અઘરો છે, કારણ કે માનવનો દેહ એટલા માટે અઘરો બતાવ્યો છે, દુર્લભ બતાવ્યો છે, કારણ કે આનાથી મોક્ષની પ્રાપ્તિ થઈ શકે છે, મુક્તિની પ્રાપ્તિ થઈ શકે છે. બાકી તો આ બ્રહ્મ ભુવનાન લોકાત પુનર્વર્ત પુનરાવર્તિનો અર્જુનઃ, ગીતામાં ભગવાન કૃષ્ણે કહ્યું બ્રહ્માથી લગાવીને બધા જ જીવો જન્મે પણ છે ને મરે પણ છે, કોઈ અમર નથી, કોઈ મુક્ત નથી. એમાં બ્રહ્મા પણ આવી ગયા, બ્રહ્માને પણ મરવું પડે છે વખત આવે ત્યારે. પણ આ માનવ દેવ એવો છે કે એની અંદર જો માણસ કર્મ કરે, ભક્તિ કરે, તો પછી એને પરમાત્માની કૃપાથી શાની પ્રાપ્તિ થાય છે? શિવ અનુગ્રહ કરે તો શિવ અનુગ્રહથી એને શાની પ્રાપ્તિ થાય? શિવલોકની પ્રાપ્તિ થાય. અને એક વખત જે જીવ શિવલોકમાં ગયો એને પછી ફરીથી પાછા આવવું પડતું, જીવ શું બની જાય છે? શિવ બની જાય છે. અને જીવથી શિવ સુધીની યાત્રા કરાવતું એક જ સાધન, અને તે સાધન છે માણસનો દેહ, મનુષ્ય દેહ, બીજું કોઈ સાધન નથી. એટલે સ્વયં ભગવાન રામચંદ્ર પણ જ્યારે આ ધરાને છોડીને સાકેત ધામમાં જવાની તૈયારી કરી ભગવાને, એ સમયે
રામચંદ્ર ભગવાને પોતાનું એક પ્રવચન આપેલું અને એ પ્રવચનની અંદર સ્વયં રામચંદ્ર ભગવાન બોલ્યા છે. બડે ભાગ માનુષે તનુ પાવા, બડે ભાગ માનુષે તનુ પાવા, બડે ભાગ માનુષે તનુ પાવા, બડે ભાગ માનુષે તનુ પાવા. સુર દુરે લભે સબ ગ્રંથ નિગાવા, સુર દુરે લભે સબ ગ્રંથ નિગાવા. શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ, શ્રી રામ જય રામ જય જય રામ. સાધન ગામ મોક્ષ કરી દ્વારા, સાધન ગામ મોક્ષ કરી દ્વારા, સાધન ગામ મોક્ષ કરી પર લોક સવારા, પાહી નદી પર લોક સવારા. નમઃ શિવાય, 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 હરિ ઓમ નમઃ શિવાય. જમવું હોય, જમવા માટે બેઠા હોય, ભોજન ગમે તેટલું સારું બનાવ્યું હોય પણ થાળી સારી ના હોય તો જમવું ગમે? ના ગમે. બરાબર. નાક ગમે તેટલું નમણું હોય પણ એમાં વાળી ના પહેરી હોય તો શોભે? હે, ના શોભે. બગીચો ગમે તેટલો સુંદર હોય પણ એ બગીચામાં માળી ના હોય તો શોભે? ના શોભે. એમ ધૂન કે ભજન ગમે તેટલું સારું હોય પણ તો શોભે? એટલે પેલી સાલ ઓઢી હોય ને એમાંથી થોડા હાથ બહાર કાઢવા, ઠંડી ઉડાડવા. નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, નમઃ શિવાય, હરિ ઓમ નમઃ શિવાય, 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 હરે હરે બોલે નમઃ શિવાય, હરે હરે બોલે નમઃ શિવાય, હરે હરે શિવાય, નમઃ શિવાય,
સ્વર્ગના દેવતાઓ પણ ભગવાનને બે હાથ જોડીને પ્રાર્થના કરતા હોય છે કે પ્રભુ અમને માનવનો દેહ આપો, અને એમાં પણ કર્મભૂમિ એવી ભારતમાં જન્મ આપો, કારણ કે ભારત એક કર્મભૂમિ છે, બાકી બધા તમે જુઓ એ ભોગ ભૂમિ છે, ભારત એક કર્મભૂમિ છે, અમારે કર્મભૂમિ એવા ભારતમાં જન્મ લેવો છે. દેવતાઓ માણસ થવા માંગે છે અને માણસને દેવ થવાની ઉતાવળ છે, માણસને દેવ થવાની કહ્યું છે ને લાલીભાઈ, દેખતે દેખતે જનાબ ખુદા બન બેઠે,
देखते देखते जनाब खुदा बन बैठे यहाँ बरसों बर बीते इंसान सा हो जाए। यहाँ मानस बनता बनता वर्षों निकली गया, मानस देखता देखता देखते देखते जनाब खुदा बन गए। मानस ने देव थवानी उतावर है पण आने खबर नहीं कि आमाय देव तो थवाना छे, आमाय देव तो मरी जईशु। एटले छोकरो फोन करशे आपने के ત્યારે ફોનમાં એમ જ કહેવાનું કે બાપા એટલે કહ્યું છે દેવ થવાની બહુ ઉતાવળ ન કરે, આમ પણ દેવ તો થઈશું જ, જરૂર છે માણસ બનવાની। ઘણી વખતે અમારે આમ તો દર ચૌદસે દર વધ ચૌદસે મારે બાપુના આશ્રમમાં જવાનું, અંદર નાથજીનો મઠ કહેવામાં આવે છે વિસનગરની અંદર, અને નાથ સંપ્રદાયની ગુરુ ગાદી છે, અને એની અંદર ખૂબ જ સરસ મજાનું ભગવાનનું કામ થાય છે। આવનારાઓ ભૂખ્યાને ભોજન મળે છે, અન્ન ક્ષેત્ર ચાલે છે, દીન દુખિયાઓની સેવા થાય છે, જે વંદનીય એવા પ્રાતસ્મરણીય બ્રહ્મલિંગ શ્રી ગુલાબનાથ બાપુએ શરૂ કરેલું છે, અને એ ગાદીના ઉત્તરાધિકારી તરીકે અત્યારે શ્રી શંકરનાથ બાપુ બિરાજેલા છે। તો મારે આમ ચૌદસે ત્યાં આગળ દર્શન કરવા માટે જવાનું થાય, એ બાપુ જોડે થોડોક નાનો મોટો તો સત્સંગ થાય જ, અને આમ પણ સંતો પાસે બીજી લૌકિક વાતો તો હોય નહીં, આપણા કામની જ વાત હોય, એ ટોકે એમાં આપણા કામનું જ કંઈક બોલે, લેતા આવડવું જોઈએ બીજું કંઈ નહીં, લેતા આવડવું જોઈએ આપણને। બાપુ એક વખત અમે બેઠા હતા અને સત્સંગમાં વાતચીત નીકળી, તો આ વાત મને કરેલી, એ મને યાદ રહી ગઈ, મને કે પંકજભાઈ કૂતરાને એમ નથી કહેવું પડતું તું કૂતરો થા, ગધેડાને એમ નથી કહેવું પડતું કે તું ગધેડો થા, ઘોડાને એમ નથી કહેવું પડતું તું ઘોડો થા, પણ એક માણસ એવો છે કે એને કહેવું પડે છે તું માણસ થા, માણસને કહેવું પડે કે તું માણસ થા। ભાઈ મનુષ્યનો દેહ આપણને મળ્યો છે બહુ દુર્લભ છે સાહેબ, 84 લાખ યોનિઓમાંથી ભટકતા 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 અંતે આ દેહ હાથમાં આવી ગયો છે, અને જો આ અવસર હવે ચૂકી ગયા તો વળી પાછા એ 84 લાખના ફેરામાં। એક ગામ હતું અને ગામને આજુબાજુથી કોટ બાંધેલો હતો, અને ગામની બહાર જવાનો એક જ પ્રવેશ દ્વાર હતો જ્યાંથી બહાર નીકળી શકાય, બાકી ગામમાંથી બહાર નીકળવાનો બીજો કોઈ દરવાજો નહીં, આજુબાજુ દીવાલ અને વચ્ચે ગામ। બન્યું એવું કે ગામની અંદર એક દિવસે આગ લાગી, આગ લાગી એટલે લોકો પોતાનો જીવ બચાવી બચાવીને ભાગવા લાગ્યા, અરે એમાં એક આંધળો માણસ એને દેખાય નહીં, લોકો પોતાનો જીવ બચાવવામાં પડેલા એટલે આને બચાવવાની પણ કોઈ કોશિશ કરે નહીં, આ બધાને બુમા પાડે કે ભાઈ મને બચાવો મને બચાવો, પણ બધા પોતાનો જીવ બચાવવામાં પડેલા। કોઈક સમજદાર હતો એને કહ્યું કે હું તમને બચાવી તો નહીં શકું, પણ હું તમને એક રસ્તો બતાવું, લઈ જઈ આંધળાનો હાથ પકડીને એને કોટની દિવાલે હાથ અડકાણી દીધો, અને કહ્યું કે તમે આ દિવાલે દિવાલે ચાલતા જાઓ, ટેકે ટેકે દરવાજો આવે ત્યાંથી બહાર નીકળી જજો, અને પેલો આંધળો દિવાલને આમ હાથ અડકાણીને એના આશરે ટેકે 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 ચાલતો જાય, દરવાજો નજીક આવવા થયો, લગભગ 10 ડગલા જ દરવાજો દૂર હતો, અને અચાનક પેલા આંધળાને ખણ આવી,
ખણતો ગયો, જે હાથ ત્યાં દીવાલે હતો એનાથી આમ ખણતો ગયો ને ચાલતો ગયો, દસ ડગલા પૂરા થઈ ગયા, દરવાજો જતો રહ્યો, વળી હાથ અડકાડ્યો તો શું આવી ગયું, વળી પાછી દરવાજો નીકળી ગયો ખણવામાં. એમ 84 લાખ ના ચક્કર માંથી ફરતા 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 આ માનવ નો દેહ હાથમાં આવી ગયો છે, અને એની અંદર પણ જો વિષયોની ખણ આવતી જાય અને વિષયોની ખણને ખણતા જઈશું તો એમાં મુક્તિનો દરવાજો શું થશે, નીકળી જશે ને વળી પાછા ક્ષમા આવીને પડીશું એમાં. એટલે આપણને સંતવાણીમાં સંતો સમજાવે છે, કોઈને 4 વાગ્યાની ચા ની ટેવ હોય, ચા વગર ચાલતું ના હોય તો પ્રેમથી ચા ની વ્યવસ્થા છે, કાઉન્ટર તૈયાર છે, ભજન ચાલે ત્યાં સુધી તમે તમારે ચા પી અને આવીને બેસી શકો. જેને પણ ચા ની ઈચ્છા હોય, અને એવું નથી કે પ્રેમથી દમદાર આપણે ચા પીવી છે, પ્રેમથી ચા પી અને આવીને બેસજો. બાકી અહીંયા મને વિષ્ણુભાઈએ પૂછ્યું, પણ મારી એક પોતાની પહેલાથી મર્યાદા છે કે હું મર્યાદા બહાર કોઈ દિવસ કથા કરતો નથી, એટલે કથા મંડપની અંદર ચા નહીં આવે, પાણી પણ નહીં આવે. પાણીની ઈચ્છા હોય તો બોટલ લઈને આવવાનું, કેર બે ભરીને પી બેસવાનું, અને ચાનું કાઉન્ટર છે, ભજન ચાલે છે અને ઓલરેડી કાઉન્ટર ત્યાં છે, જ્યારે ઈચ્છા થાય ત્યાં કરતા ચા જઈને પી આવજો. આવો જોજો કમલત ન થાય લેરા, જીતી ને ચાલે જોજો કમલત ન થાય ચાલ જો પડ્યો માનવ તણો અવતાર.
મુક્તિ ની તરસ ન જાગે તો પણ નકામું, એને મુક્તિ ની તરસ જાગે. અને ત્રીજા નંબર માં દુર્લભ કહ્યું છે મહાપુરુષ સંશ્રય, કોઈ એવો બુદ્ધ પુરુષ મહાપુરુષ સંત મળી જાય કે જે હાથ પકડી અને આપણને બહાર કાઢે. આ ત્રણ વસ્તુ મળવી દુર્લભ છે. એટલે દરેકના જીવનની અંદર પાંચ વસ્તુ અવશ્ય હોવી જોઈએ, નોટ કરી રાખો મગજની અંદર. પાંચ વસ્તુ તો દરેકની જોડે હોવી જ જોઈએ. પહેલામાં પહેલા કહ્યું છે સંત કૃપા. માનવના જીવનની અંદર સંત કૃપા હોવી જોઈએ. દરેકના જીવનમાં કોઈક સંત હોવો જ જોઈએ. બીજા નંબરની અંદર કહ્યું છે પંથ હોવો જોઈએ. એક સંત, બીજો પંથ. કોઈ પણ એક રસ્તો તમને જે ગમતો હોય તે, કારણ કે અંતે બધા જ રસ્તાઓ છેલ્લે તો ક્યાં પહોંચે છે, તે પરમ શિવ જોડે પહોંચે છે. ચાહે તમે સ્વામિનારાયણ 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 મંત્રનો જપ કરો, સ્વામિનારાયણ સંપ્રદાયના માર્ગ પર ચાલો, ચાહે તમે શ્રી કૃષ્ણ શરણમમાં બોલીને પુષ્ટિ સંપ્રદાયના માર્ગ ઉપર ચાલો, ચાહે તમે ઓમ નમઃ શિવાય મંત્ર બોલીને શૈવ પંથ ઉપર ચાલો, ચાહે તમે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે બોલી અને શાક્ત પંથ ઉપર ચાલો, કે ચાહે તમે ઓમ ગમ ગણપતય નમઃ બોલીને ગણપત્ય પથ ઉપર ચાલો, કોઈ પણ માર્ગ ઉપર ચાલો, પણ બધા અંતે તો ક્યાં જઈને મળે છે? યાદ રાખો, ગંગાના ઘાટ હોય પણ ઘાટોની કોઈ દિવસ ગંગા હોતી, ગંગાના જુદા જુદા ઘાટ હોય સાહેબ. અને તમને જે ઘાટ અનુકૂળ આવે એ ઘાટ ઉપર તમતાર સ્નાન કરી લો. સ્વામિનારાયણ નો ઘાટ ગમે ત્યાં જાઓ, પુષ્ટિ સંપ્રદાય નો ઘાટ ગમે ત્યાં જાઓ, તમને જે ઘાટ ગમે તે, કોઈ બાધ્ય નથી. પણ હા, ગંગામાં સ્નાન જરૂર કરો, કારણ કે અંતે ગંગા એક છે, ભલે એના ઘાટ જુદા જુદા છે. એટલે પંથ હોવો જોઈએ, એક ગ્રંથની કૃપા. ત્રીજા નંબરમાં કહી છે પહેલી સંત કૃપા, દરેકના જીવનમાં એક સંત હોવો જોઈએ. બીજો પંથ હોવો જોઈએ. ત્રીજો ગ્રંથ હોવો જોઈએ. કોઈ પણ એક ગ્રંથ એનો આશ્રય કરીને માણસ જીવનમાં આગળ ચાલવું જોઈએ. ચાહે ભાગવત હોય, શ્રીમદ ભગવદ્ ગીતા હોય, રામચરિત માનસ હોય, શિવપુરાણ હોય, જે તમને અનુકૂળ લાગે, વચનામૃત હોય, ગ્રંથ. ચોથા નંબરમાં કહ્યું છે કંઠ, એક કંઠ હોવો જોઈએ.
કોઈ એક જ ઈષ્ટ હોવો જોઈએ. પૂજ્ય ડોંગરે બાપા એમની કથામાં વારંવાર એક વાત કહેતા, ડોંગરે બાપા સતત કહેતા કે વંદન દરેકને કરો પરંતુ ધ્યાન તો એકનું જ કરો. હા, દરેક દેવને તમે વંદન કરો ના નથી, પણ જ્યારે ધ્યાન ધરવાની વાત આવે ત્યારે કોઈ એકને જ તમારા ઈષ્ટ બનાવો. એટલે એક કંઠ હોવો જોઈએ, અને છેલ્લે પાંચમા નંબરમાં કહ્યું છે એક મંત્ર હોવો જોઈએ. આ પાંચ વસ્તુ જીવનમાં હોવી જોઈએ. સંત કૃપા, પંથ, કંઠ, ગ્રંથ અને મંત્ર, પાંચનો જો માણસ આશ્રય કરે તેનું શિવનું સામીપ્ય મળવામાં બહુ વાર ન લાગે, એની જીવથી શિવ તરફની યાત્રા બહુ સરળ થઈ જાય, બહુ સહજ થઈ જાય, બહુ સુગમ થઈ જાય છે. અને આ મહત્વને સમજી, માનવ દેહનું મહત્વ સમજી આ ગ્રંથનું મહત્વ હવે સમજવું છે. તો આવો હવે આ ગ્રંથમાં પ્રવેશ કરીએ.